अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ये तो तुमने बतायो कि तुमने टाइम मिले तो अभी कोई कथा हो तो अभी थोड़ी नाचजो, कीर्तन करजो, गाजो, पर भगवान माटे। तमे लगन मां नाचो तो भगवान मोढ़ू फेरो छे, पर कथा मां नाचो तो भगवान कहेशे लक्ष्मी ने जो अमारा छोकरा मारा माटे नाचे। अहीं तमे ताली पाड़शो, अहीं गाशो, अहीं नाचशो तो ईश्वर माटे। अने भगवान कहेशे मारो भक्त मारा माटे नाचे, मारा माटे रड़े, मारा माटे गाय, एज मारो थाय ससाय। गद गद गीरा नयन महे नीरा, भगवान बोला માટે નાચે, મારું ગાતો ગાતો રોવા લાગે, નાચવા લાગે, દુનિયાની શરમ છોડી મારા માટે કીર્તન કરે, મારા માટે નાચે, એ મને બહુ વાલો લાગે સાહેબ। તો આપણે ભગવાન માટે બેઠા છીએ, ભગવાનની કથામાં બેઠા છીએ, અનેક રૂપ લઈને ભગવાને રાસ રેદો સદાય। આપણે તાળી વગાડતા વગાડતા બે મિનિટ ભગવાનના રાસમાં જોડાઈએ, બપોર પછી આપ બધાય ને રાસમાં નાચશું, આનંદ કરશું, પણ અત્યારે બેઠે બેઠા તાળી દ્વારા એ ગોકુળ ગઢથી ગોવાલણ ઉતરી, એ ગોકુળ ગઢથી ગોકુળથી વ્રજમાંથી ભગવાન કૃષ્ણે ગોપીઓને બોલાવી, ગોકુળ ગઢ।
થોડી વાર આનંદ, કારણ કે માતૃશક્તિ છે ને ઈશ્વરે ને એ ભેટ આપી છે નાચવાની. આપણે તો અભિમાનમાં પડ્યા રહીએ, આપણને ગમે નહીં આવું. તો કહેવાનો ભાવ, 6 મહિના સુધી એક રાત. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઈક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે લક્ષ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે. બની ગઈ, કેવો રાસ હશે! અને રાસમાં ઘણાને અભિમાન થઈ ગયો, ઓહો આ કનિયો નાચે આપણી હાથે, અને અભિમાન થયો ગોપીઓને. એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયો, રાસ અધૂરો. અંતર ધ્યાન થયો પછી તો રોવા લાગ્યા, ગોતવા લાગ્યા, પછી તો ગઈડાઓ ભટકાઈ જવાયા, પછી ગોપીઓ રડવા લાગી, ગાંડા જેવી થઈ ગઈ, કપડાનું ભાન ન રહ્યું. એક ગોપી કનિયો બની ગઈ, એક ગોપી વાસડો બની ગઈ, એક ગોપી ગાય બની ગઈ, એક ગોપી ગોવર્ધન બની ગઈ, એક ગોપી વસ્તાસુર રાક્ષસ બની ગઈ, એક ગોપી કાળી નાગ બની ગયો. નાના પર ગોપી ચડી ગઈ. કૃષ્ણ છોડીને જતા રહ્યા, અભિમાન આવે એટલે ભગવાન હટી જાય સાહેબ. અને અંતર ધ્યાન થયા પછી રોવા સિવાય કઈ હોતું નથી. પછી ગોપીઓને ખબર પડી, ઓહો આ અભિમાન થયું, આપણે વચમાં ઊભા થયા, બોલ્યા એટલે કનિયો ગયો. અને પછી રોયા સાહેબ, કેવા રોયા સાંભળો. જયતી તે અધી જન્મ ના વ્રજ, પછી રોવા લાગ્યા ગોતવા માટે. ચારો તરફ રડવા લાગ્યા, ભગવાન ને ગોતવા લાગ્યા. ભગવાન અંતર ધ્યાન થઈ ગયો, બધા રોવા લાગ્યા, ગોતવા લાગ્યા. આ ગોપી ગીત છે, અને જે સાંભળે ને હાર્ટ એટેક બંધ થઈ જાય. ધ્યાન થી સાંભળો, જેને હાર્ટ એટેક ની બીમારી હોય, તમારે હાર્ટ એટેક આવે ને એવું માનવું હોય તો આને સાંભળો. વચમાં ઉભા થયા નું પરિણામ, રાસ બંધ થઈ ગયો, કૃષ્ણ જતો રહ્યો. અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ. વિષયમાં ફસાયેલો જીવ તમને શું જાણી શકે? હે પ્રભુ અમને માફ કરો. ધ્યાનથી સાંભળો મારા બાપ, ગોપીઓ ભગવાન ને ગોતે છે રોતી રોતી. ભગવાન અંતર ધ્યાન થયો, રાસમાંથી અડધો રાસ છોડીને ભાગી ગયો.
किरीटम पल्प शापहम श्रवण मंगला અમને માફ કરો, અમે તમારા રાસમાં ભંગ પાડ્યો, ક્ષમા કરો અમને, પાછો આવો, અમે તમારી ગાય છીએ, તમારી ગોપી છીએ, તમારી દાસી છીએ. આવી પ્રાર્થના તમે ભગવાનને કરજો કે મેં રંગમાં ભંગ પાડ્યો, અમને માફ કરો. આ ગોપીઓ માફી માંગે છે, ભગવાનને બોલાવે છે. હે કૃષ્ણ, તમે ક્યાં છો? પાછા આવો. અમારા શોક ને નાશ કરો, દુઃખ ને નાશ કરો, પાછા આવો. ભગવાન ને ઉકારે છે ગોપીઓ, અમારામાં અભિમાન આવ્યો, અમે તમારા રાસમાં ભંગ કર્યો, અમને ક્ષમા કરો. તમે અમારા માટે આવ્યા છો, ગાયો ચારી, અમને રાક્ષસોથી બચાવ્યા, કાળી નાગના ઝેરથી બચાવ્યા, ઇન્દ્રના કોપથી બચાવ્યા. અમે તમારી દાસીઓ છીએ, વગર પગારે તમારી સેવા કરી. અમે નિરાધાર ગામડાના લોકો છીએ, માફ કરો, અમારામાં અભિમાન આવી ગયો. આજ ખર પડી કે તારે અભિમાન ને બનતું નથી. હે ઈશ્વર, પાછા આવો, અમને રાસ રમાડો, અમારા મનની ઈચ્છા પૂરી કરો. તારા વગરની અમારી ઈચ્છા કોણ પૂરી કરે? જ્યારથી તમે અમારા ગોકુળમાં આવ્યા છો, લક્ષ્મી પણ વૈકુંઠ છોડી અને રોજ અમારા ગામમાં ઝાડુ મારતી હતી. આ તમારી દયા. જે સંતો કોઈથી જંગલ છોડીને જાય નહીં, આજ અમારા ઘેરે લોટ માંગવા આવતા હતા. તમે અમને પૂતના, અધાસુર, બકાસુર, વસ્તાસુર, કેશીદય, દદાસુર આવા રાક્ષસોથી અમારો સહાર રક્ષા કરી, કાલીનાગના ઝેરથી બચાવ્યા, ઇન્દ્રના કોપથી બચાવ્યા. હે ઈશ્વર, જ્યાં હોય ત્યાંથી પાછા આવો. અમારી ભૂલ થઈ ગઈ, અમે ક્ષમા માગીએ છીએ, અને જ્યાં ભૂલ થઈ ગઈ ક્ષમા માગીએ છીએ કીધું, અને ભગવાન તુરંત પ્રગટ થયા વચમાં. બોલે કૃષ્ણ કનૈયા. પછી તો ગોપીઓ બહુ કીધું કે મને રાસ રમાડો. ભગવાને કીધું હવે પૂરું થઈ ગયું સાહેબ, મારી ભક્તિ કરતો સંસારમાં માયામાં ફસી જાય, પછી એને બહુ શેટું પડી જાય. લોકો સમજે છે બચપનમાં કરશું, જવાનીમાં કરશું, ગઢપણમાં કરશું, પછી તો મરણ આવે છે, કાંઈ થતું નથી. ગોપીઓ, હવે તમારો છેલ્લો જન્મ છે, હવે તમારે જન્મવું નહીં પડે. આ કથા દુનિયામાં ગાશે, જે ગાશે એના પિતૃનો ઉદ્ધાર થશે, જે સાંભળશે એનું કલ્યાણ થશે.
જન્મ મરણ થી મુક્ત થશે. આવતીકાલે મારે મથુરા જવાનું છે, મારી બાળ લીલા પૂરી થઈ. હું તો સાધુ સંતો બ્રાહ્મણોને ગાયો માટે આવ્યો છું. એ ગોપીઓ, યશોદા મારી માં નથી, દેવકી મારી માં નથી, તો મેં માની. યશોદાએ ગાયની બહુ સેવા કરી એટલે એનું દૂધ પીધું. તમે ગાયની બહુ સેવા કરી એટલે તમારી સાથે નાચ્યો. તમારા બાળકોએ ગાયની બહુ સેવા કરી ને એનું હેઠું ખાધું. ગાય મારી માં છે. હવે ગાયના હત્યારાઓ, ગાયના વિરોધીઓને મારે મારવા છે. હવે મારું કામ પૂરું થયું. હવે અહીં બંશી મૂકીને જાઉં છું. હવે મારે સુદર્શન ઉઠાવવાનું છે. હવે મેં તમારા ચીર હર્યા હતા, હવે મારે ચીર પૂરવાના છે. અત્યાર સુધી ગાયો ચારી, હવે ગાયના હત્યારાઓને, ગાયના વિરોધીઓને મારે મારવા છે. પાપીઓનો, નાસ્તિકનો, અધર્મીનો, ભ્રષ્ટાચાર અનાચારોનો નાશ કરવો છે. દેશદ્રોહીઓનો નાશ કરવો છે. માણસોના રૂપમાં રાક્ષસ બની જન્મેલા લોકો એનો મારે નાશ કરવો છે. ગોપીઓ રડી પડી. કન્યા તો જાયશ બોલે, હા હવે મારું કામ પૂરું થયું. તમારા પ્રેમની આગળ હું બહુ નાચ્યો. હું તો ભાવનો ભૂખ્યો છું. હું અભિમાનીને મળતો નથી, અકડુંને મળતો નથી. જેને મારી વાતો ખોટી લાગે એને હું ભળતો નથી. જે મારી નિંદા કરે, મારા ભક્તો નિંદા કરે, મારી સંતોની નિંદા કરે એને હું મળતો નથી. મારી કથા સાંભળીને જીવન સુધારે એને જ મારા દર્શન થાય છે. તમે મારી કથા ગાય, મારી લીલા ગાય, રાત દિવસ તમે કામ કરતા કરતા, બર્તન માનતા માનતા, વાસીદા કરતા કરતા, રસોઈ કરતા કરતા, સાસુ સસરાની સેવા કરતા કરતા, પતિની સેવા કરતા કરતા, બાળકોની સેવા કરતા કરતા તમે મારું ભજન કર્યું, મને સમર્યો એટલે હું તમારા ઘરમાં માખણ ચોરી કરી, તમે મને સાસ માટે નચાયો, હું નાચ્યો. મને મોટા મોટા તપસ્વીઓ નથી જોઈ શકતા, મોટા મોટા જ્ઞાનીઓ મને નથી જોઈ શકતા, ધનવાનો મને નથી પામી શકતા. હે ગામડાની ગોવાળણો, હે ભોળી માતાઓ બહેનો દીકરીઓ, તમારા ભાવને આગળ હું ગોવાળીઓ બની ગયો. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. મેં તમારા બર્તન તોડ્યા, તમારા બાળકોને સતાવ્યા, તમારા વાસ્ત્રાઓને સતાવ્યા, તમારા ગામમાં ગોવાળ બનીને ગાયો ચારી. મારાથી કોઈ ભૂલ થઈ તો માફ કરજો. ગોપીઓ ઘેરી વળી, કન્યાના પગ પકડે, હે ઈશ્વર, હે દયાના સાગર, આવું ના બોલો. અમે તો તમારી દાસીઓ છીએ. અમારી પાસે એવા દંડ નથી કે અમે અભિમાન કરીએ. અમે તો ગામડાની ભાઈઓ, અમે તને શું આપી શકીએ? પ્રેમ સિવાય હે કનૈયા, તારું દુઃખ અમને મળો. તને સુખી થતું હોય તો અમે તારી યાદમાં જીવન ગુજારશ. કનૈયા તું પાછો આવીશ ને? બોલે હા. અને ભગવાન મથુરા તરફ જવાની તૈયારી કરે છે. કંસને ખબર પડી. નારદે બતાવ્યું કે તારો કાળ વૃંદાવનમાં છે. જેટલા જેટલા રાક્ષસોને માર્યા, આ કૃષ્ણ કોઈ મામૂલી નથી, ભગવાન કાળ છે. તને મારી નાખશે, તને મારે પહેલા તું એને મારી નાખ. અને નારદજીએ કંસને ચડાવ્યો. આ લોકો દુનિયામાં ચડાવનારા બહુ મળે સાહેબ, આવા ખોટા ઠૂઠાઓની હાથે ચડી ન જાઓ, આવા કોડાવના લીધે ચડી ન જાઓ, કોઈ હાચાનું અપમાન ન કરવું. અને કંસે તરત અંકુરજીને મોકલ્યા છે. અંકુરજી રથ લઈને ભગવાનને લેવા આવે છે. હવે કૃષ્ણને બલરામ ગોકુળ છોડી, વૃંદાવન છોડી મથુરામાં જવા તૈયાર થયા. ગોપીઓ ભગવાનને મનાવે છે ને ભગવાને રાસ કર્યો છે. આપણે સવારે સાંભળ્યું ભગવાન રાસ રચ્યો, પણ ગોપીઓને અભિમાન થયો તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને પછી ગોપીઓએ પાછા ભગવાનને મનાવ્યા તો પ્રગટ થઈ ગયા. અને વળી પાછો ભગવાને મહારાસ રચ્યો, અંતિમ રાસ છે. આવો બધા મારા વાલાને પ્રાર્થના કરીએ, આપણે પણ જોડાઈએ. ગોપવૃંદો, ગોવાળો, ગોપીઓની સાથે ભગવાન અનેક રૂપ લઈને મહારાસ રચ્યો છે. અને પ્રભાવતી ગોપીના મુખમાંથી શબ્દો નીકળ્યા, આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રસરે આવે ના સાવરા. આવો થોડી વાર આનંદ કરીએ.
एक तरफ भाईओ एक तरफ माताओ बाकी बैठी रह गई। ये भी खाए थे।
खोड़िया कृष्ण कन्हैया। सवारे सांभ्यो भगवाने सब गोप रजवासियों ने रास रमाड़ो। आ बाजू नंदे कंस ने चढ़ायो, कंस उग्रसेन ने मोकले से, अंकुर जी लेवा आवे से। सांजनो समय से भगवान गायो लेने व्रजमा आवे से। भगवान ना ताजा चरण सी देखी ने अंकुर जी रथ ने नीचे उतरिया से, व्रजमा आलोटे से। धन्य से आ व्रजवासियों, धन्य से आ गामडा ना भोळा लोको। केवो भाव केवो प्रेम हशे आ लोको ने। अंकुर जी भगवान व्रजवासियों ने प्रणाम करे से, गोपियों ने गोपवाड़ो ने गायों ने ए व्रज भूमि ने। जहाँ जहाँ भगवान ना चरण पड़ा से त्या आलोटे से रहती ना। प्रेम दिहड़ थया, आँखो में आँसू आया। केवा लोको गामडा ना भगवान साथे खाता हसे, बैठता हसे, गाता हसे, नाचता हसे। आवुं वातावरण शहर में नथी होतुं। आवी लागणी, आवो प्रेम, आवो भाव नथी होतो। अंकुरजी विचार करता करता व्रजमां प्रवेश करे। सांजनो टाइम छे। कृष्ण बलराम गौशालामां गायो दोवे छे। नंद बाबा यशोदामां गायो दोवे छे। भगवान कृष्ण बधाए गायो ने माथे हाथ फेरवे, भगवान ने गायो चाटे छे। केटलो प्रेम हशे गायो मां, आवो मारी साथे भावना गौशाला में। हूँ तो क्यारे कहूँ पर खाली माँ बोलू ने तो गायो इतनी बड़ी दौड़े जाने कोई वासुड़ा ने मलवा माटे माँ दौड़ती हसे। ए टाइम एने खबर नहीं कि मारो पग तूटलो से, मारो पग भांगलो से। एवी दौड़े लोग जोता रहे, हूँ जे तरफ भागू जा। मारा पालनपुर में पण आवुं साहेब, જેમ જનેતા આપણી પ્રેમ કરે એની કરતા ડબલ જો પ્રેમ ગાય કરતી હોય સાહેબ, એની સેવા કરો। ઘણા વર્ષો પહેલા એક ભાવનગરમાં એક ભગતના ઘરે ઉતરતો, એક દિવસે ઘેરે ભગત હતો ને હું ગયો તો મને ગાય અંદર ઘૂસવા ના દીધો સાહેબ। પછી એને ફોન કર્યો, આવ્યો તો એ ગાય એને મને અડવા ના દીધો। ગાય ભગત એની પાસે હું જઈ ન શક્યો, એટલા માટે તો લોક ગાયોને છોડી દેશે, કોઈ ડોબાને છોડતા નથી। કારણ કે ડોબું જાય તો પાછું આવે નહીં, એટલા લોકો ગાયને દૂધ દોઈ દોઈને છોડી દેશે કે ક્યાં જવાની। અને બિચારી મુઠ્ઠી ખાણ માટે આવે પોતાના વાસ્તા માટે, અને આ નિર્દયો ગાયને છોડી। અને હું તો એવું માનું કે દૂધ નથી પીતા, લગભગ આ લોહી જ પીતા હશે ગાયને, અને જે છોડી દેતા હોય ને એનું દૂધ ખાવું બી નહીં સાહેબ, આપણને પાપ લાગે। એ વેચવા હોય ને તો ખાવું પણ નહીં સાહેબ, ન તો ગાયનો ગોવાળ ગાયની સેવા કર દૂધ ખાય ખરો, એનો ગોવાળ કીધો છે ભગવાને, એને મામો કીધો, કારણ કે ગાયની સેવા કરો તમે એટલે। અને એ જ માણસ જયારે ગાયને છોડી દે ત્યારે કૃષ્ણને થયું કે આને કંસની ઘોડે મારવા જોઈએ, માટે ગાયોને રજળતી ન મૂકવી સાહેબ। ગાય તમારી માં છે, તમે એને દોઈને કાઢી મૂકો, બજારમાં લાકડીઓ ખાય, કાગળ ખાય, ગંદકી ખાય, પછી તમે એનું દૂધ વેચો, ખાનારા લોકોના બાળકો બીમાર પડે, એનો પાપનો ભાગીદાર કોણ? તમે ઈશ્વરના ગુનેગાર છો સાહેબ। લોકો ગાયને એસેટ નાખે, ગરમ પાણી નાખે, ઘણા લોકો ગાય ઉપર ગાડી ચડાવી દે, આનો પાપનો ભાગીદાર કોણ સાહેબ? સવારે પણ કીધું તું, ફરીવાર પણ કહું કે ગાયને મારનારા પાપી નથી, પાપનો ભાગીદાર હિન્દુ છે જે ગાયને માં કહે છે સાહેબ। માટે તમે તો ગામડાના માણસો, કામ કરીને મહેનત કરીને ખાવ છો, તમારી ખેતીવાડી હોય તો રાખજો, બાકી જે રાખતા નથી એના માટે છે, જેને ખેતીવાડી છે, જે રૂપાય રૂપિયા છે, જેની પાસે ફોર્મ છે બે ફોર્મ ભરવા માટે, એને આ લાગુ પડે છે। આ ગાયની જમીન છે, આપણી નથી સાહેબ। જબ તમે ગાયને જ નહીં રાખો તો ઈશ્વરને પછી પાણી વેસાવવાનો મતલબ શું?
તમે ક્યાં જશો પાણી લેવા? તમે અનાજ ક્યાંથી લાવશો? પેલા બહારના દેશો તો નાના નાના છે, એટલે લોકોનો પૈસાનો ભાવ ઊંચો છે અને ખરીદીને ખાશે. તમે ક્યાં જશો ખરીદવા? પરદેશનો એક રૂપિયો એના 90 રૂપિયા થાય. ત્યાં માણસ એક કલાક કામ કરે તેને 500 રૂપિયા મળે એક કલાકના. ત્યાં મોંઘવારી પણ એટલી છે. તમારી ઘોડે લોકો 3 ટાઈમ નથી ખાઈ શકતા, એની પાસે ટાઈમ ખાવાનો નથી સાહેબ. જો ખાવા રહે તો પછી તકલીફ પડી જાય. તમારા ઘરમાં એક કમાય ને 10 ખાય, ત્યાં 10-10 ને કામ કરવું પડે તો તકલીફ થઈ જાય સાહેબ. એટલી મોંઘી વસ્તુ છે ત્યાં. ત્યાં ફરજિયાત બધાને કામ કરવું પડે સાહેબ. 10 જણા તો 10-10 ને કામ કરવું પડે, પૂરું ન પડે. ત્યાં આપણી જેવું નથી. ત્યાં કોઈ પાસે તમારી પાસે બેસીને ટાઈમ નથી વાતો કરવાનો. સગાવાલા આવે, તમે અહીંથી જાઓ, તમારા છોકરા હોય તો તમને રવિવારે જ મળે. એ લોકો પાસે ટાઈમ નથી. અને ઈશ્વરે તમને સમય આપ્યો છે, એનો સદુપયોગ કરજો સાહેબ. ગપ્પા મારી, નિંદા કરીને ખોટા વ્યસનોમાં જિંદગી ન બગાડશો. ત્યાંના લોકો એમ કહે છે, ભારતના લોકો કેટલા ભાગશાળી. સવારે આરામથી ઉઠે, ગરમ ગરમ નાસ્તો કરે, બપોરે ગરમ ખાય, સાંજે ગરમ ખાય. ત્યાં લોકો નથી ખાઈ શકતા. તમારી ઘોડાને ગરમ નથી મળતું સાહેબ. ઠંડી વસ્તુ હોય ગરમ કરીને ખાય છે, સમય નથી. માં આઠ દિવસે રવિવારે ટાઈમ મળે ત્યારે બે પતિ પત્ની હાથે બનાવે, બંનેને કામ કરવું પડે. એક નહીં, તમારી ઘોડે નહીં કે બાયો બિચારી રોટલા કરે ને તમે બીડા ફૂક ફૂક કરો, એવું ત્યાં નથી. ત્યાં આદમીને કામ કરવું પડે. મને એક ભાઈ કે પરદેશમાં જાઓ શું કરવું પડે? મને બર્તન માંજવા શીખી જા, ત્યાં બધું કરવું પડે. હાડહારો ઓફિસરો ટોયલેટ સાફ કરે સાહેબ. ત્યાં કોઈ જાત પાત કોઈ ઊંચ નીચ કઈ નથી. કામ એટલે કામ બસ. તમે ખાલી 10 મિનિટ બેસી જાઓ ને તો તમને કાઢી મૂકે નોકરીથી. આવું નથી. અહીંનો માણસ 8-10 વાગે કામે જાય, પડે પાસે 1 વાગે સુઈ જાય, 4 વાગે તો હાથ વાત ધોઈને ઘર જેવો ભાગવા લાગે. ત્યાં એવું નથી સાહેબ. ત્યાં મહેનતનો પૈસો છે. લોકો એમ કે પરદેશમાં રહો બહુ પૈસા વાળા, પણ એવું નથી. બહુ બહુ મહેનત છે, તમારી જેવું નહીં. તમે આરામથી ઉઠો, આરામથી ખાઓ, આરામથી કામે જાઓ, આરામથી રહેશો. ત્યાં આવું નથી સાહેબ. માટે તમે બહુ ભાગશાળી છો. કૃષ્ણને ગોકુળ છોડવું ગમતું નથી. ગામડામાં જે આનંદ છે, ગામડામાં જે પ્રેમ છે, એ શહેરોમાં નથી હોતો સાહેબ. જ્યાં તલ્લી ગામમાં કથા કરવાનો આનંદ આવ્યો, મને ક્યાંય ના આવ્યો. આ તલ્લી ગામ નિવાસવાસીઓ એક માળા જેવડું ગામ નાનું એવું. ઘરમાં લગભગ કોઈ નહીં હોય. ગામમાં ગઈડા બુડા નાના બાળકો હશે, આખું ગામ ભેગું થઈને અહીં બેઠું છે સાહેબ. અને આની આયોજન સમિતિ આપણા બાપુ હતી. બાપુ કેવું માઇકમાં બોલે, રાયડું નાખીને, કે અમારા ગામમાં જ પોથી જવી જોઈએ. ને તો બહાર તો લઈ જવાળા ઘણા છે, 5-5 લાખ રૂપિયા પીના પોથી લઈ જાય બહાર. પણ તમારે જવા નથી દેવી. તો એવાય પડ્યા સાહેબ. તળાજા કથા ચાલતી હતી, દેવલી વાળા 5 લાખમાં લઈ ગયા. પાલિતાણા કથા ચાલતી ને વીરપુરા વાળા લઈ ગયા. અમારા પાલનપુરમાં 16-16 લાખ રૂપિયાનો ચડાવો બોલે સાહેબ. મારું ખોબા જેવડું ગામ છે, હમણાં કથા કરી લોકોએ ગૌશાળા માટે 45 લાખ રૂપિયા ભેગા કર્યા અને ગૌશાળા આપી દીધા. એટલે અહીં તમારા ગામમાં બહુ સારું છે. ભગવાન આ રસ્તે નીકળ્યા છે, પણ એ નાખવાનું ભૂલી જાય. તમારા ગામમાં કોઈ કોડા નથી, એટલું સારું છે સાહેબ. આ તલ્લી ગામમાં કોઈ કોડો માણસ ન મળ્યો, દોડડાયો માણસ ન મળ્યો. જેટલા આવે એટલા હાથ જોડે, બાપુ આપ બે ટાઈમ કથા કરો સારું, પછી તમારી મરજી, જબરજસ્તી નહીં. તો કહેવાનો ભાવ, અંકુરજી ભગવાનને મળે છે. કૃષ્ણચંદ્ર ભગવાન જગતના પિતા, કાકા કહીને પગ પકડે છે, ચરણમાં વંદન કરે છે. અંકુરજીની ઈચ્છા હતી કે મને કનૈયો કાકા કહીને બોલાવશે. પ્રભુ તો અંતર્યામી છે.
आओ काका पधारो पधारो, स्वागत छे तमारो मारा गामडामा। हवे गरीब बहु लोग छे, मेहनत करीने खानारा, सवार थी सांज सुधी गायो चारी एमांथी एनुं जीवन गुजारे, तमारुं स्वागत छे। बन्ने भाईओ प्रणाम कर्या, अंकुरजीने गले लगाड्या, घेरे लाव्या, जमाड्या, बन्ने भाईओ चरण दाबा। आखी रात वात चरती थई, गोपरिंदो मळवा आव्या छे, गोवाळो मळवा आव्या छे, ने खबर पड़ी गई કે અંકુરજી ભગવાનને લેવા આવ્યા છે, કૃષ્ણ બલરામ કાલ જવાના છે, આખું વ્રજ સૂતું નથી સાહેબ। ગોપીઓ રડવા લાગી, ગોવાળો રડવા લાગી, જે સાચો પ્રેમ હોય ને, બેના પ્રેમ હોય તો જ પરસે છે, એકનો પ્રેમ હોય તો નહીં। આ તમારો પ્રેમ જેને હું રાજી થયો એટલે બે ટાઈમ કથા કરી સાહેબ, તમારો પ્રેમ જોઈને। જ્યાં પ્રેમ હોય ત્યાં આપવાનું હોય છે, લેવાનું નથી, પ્રેમ માગતો નથી। આજના લોકોએ પ્રેમને વાસના બનાવી દીધો, પ્રેમને ખરાબ કરી દીધો। પ્રેમ પવિત્ર વસ્તુ છે સાહેબ, પ્રેમ કોઈ શરીરના નથી, પ્રેમ એ આત્માની વસ્તુ છે સાહેબ। પ્રેમનો અર્થ છે પરમાત્મા। ભગવાન કહે છે તમે મને પ્રેમ કરો, આ દુનિયા પ્રેમ કરવા જેવી નથી, આ મળમૂત્રના ભરેલા પૂતળા છે, આના શરીરે પ્રેમ કરશો તો આ લોકો તમને બાળી દેશે, દાટી દેશે, ગાળી દેશે। આ બધા તમારા શરીરથી પ્રેમ કરે છે, તમારા આત્માને કોઈ પ્રેમ નથી કરતા, તમારી આત્માને એક જ પ્રેમ કરે છે, એનું નામ છે પરમાત્મા। એટલે ગોપીઓએ પોતાના પતિને પ્રેમ ન કર્યો, પુત્રને પ્રેમ ન કર્યો, સાસસર ભગવાનને કર્યો, સેવા કરો વધારેની, તમારી ફરજ છે માતા પિતાની ખૂબ સેવા કરો। આપણા માતા પિતાને આપણા શરીરના ચામડાના જોડા પહેરાવી દઈએ તો એના ઋણમાંથી મુક્ત ન થાય। આવા આપણા મા બાપ, આવા સાસુ સસરા, એની સેવા કરો, પતિની સેવા કરો, પરિવારની સેવા કરો, પણ પ્રેમ તો ભગવાન સાથે કરો સાહેબ। કારણ કે તમારા પ્રેમની કદર પરમાત્મા કરી શકે બીજો કોઈ નહીં। ગોપીઓ કહે છે હે ઈશ્વર, પ્રેમ તો ભગવાન હાથે જ થાય, માણા હાથે થોડો થાય। ભગવાને બધાય ગોપીઓને બોલાવ્યા તો કોઈ છોકરાને છોડીને, પતિને છોડીને, સાસુસરાને છોડી, કામ છોડીને ભગવાનને મળવા ગયા છે। આ જીવ ભગવાનને મળવા આવ્યો સાહેબ, પણ આ સંસારના ચક્કરમાં ફસાઈ ગયો, મારા તારામાં ફસાઈ ગયો। ગોપીઓ ભગવાન માટે રડી છે, ભગવાન માટે ગાઈ છે, ભગવાન માટે ટાઈમ કાઢ્યો છે, ભગવાન માટે નાચી છે, ભગવાન માટે દોડી છે। આપણે સંસાર માટે દોડીએ છીએ, આ સંસાર કોઈનો થયો નથી, થશે નહીં, અહીં કોઈની ઈચ્છા પૂરી નથી થઈ, થવાની નથી, પણ આપણી ફરજ છે મા બાપની સેવા કરવી। માથી મોટું ભગવાન પણ નથી, ભગવાન રામ વનમાં ગયા, રાતના 2 વાગે ઊભા થાય, રડવા લાગે, લક્ષ્મણજી પૂછે ભાઈ કેમ રડો, કે મને માં યાદ આવે છે। સીતાજી પૂછે તમે કેમ રડો, કે મને માં યાદ આવે, અને પ્રભુની આંખો ભીજી જાય, જબ જબ આમા આવધ સુધિ કરહી। આંખોમાંથી આંસુની ધાર વહે, માતા યાદ આવે, ભરત
अयोध्या याद आवे, माँ कौशल्या याद आवे, भाई भरत आवे, पिताजी याद आवे। ज्या माता पिता नो प्रेम होय, भाईओ नो प्रेम होय, रड़ावे सर। काले तमारो साचो भाव हशे, साचा भाव थी तमे कथा सांभळी हशे, तो पोथी नी विदाय तमे रड़ी पड़शो। तमे रड़शो के नहीं रड़ो, पण अमे जरूर रड़शो, कारण के सात दिवस क्या गया तमारा गाम मा अमने खबर न पड़े। सारा दिवसो जाता वार नथी लागता बाप, दीकरीने लाड प्यार थी मोटी करिए, जम विदाय करिए तो घरना तो रोवे, પણ આખા ગામના બધા બર દરવાજા ખુલ્લા હોય, ખડીકીઓ ખુલ્લી હોય, બધાની આંખમાં આંસુ આવે છે, દુશ્મન હોય એ પણ રડી શકે। માટે તમારા ઘરમાં કોઈ બેન દીકરી હોવ બનીને આવે તને દીકરી ન કરશે। તમારા માટે એના બાપનું નામ બદલી નાખ્યું, ન તો પિયરમાં હતી તો એના બાપનું નામ લખતો, અને બાપની અટક લગતી, તમારા ઘરમાં જેમ દીકરી હોવ બનીને આવી એણે એના બાપનું નામ બદલી નાખ્યું, એણે એની અટક બદલી નાખી। એટલે તમારે ઘેરે આવીને સતાય, તમે એમ કહો તારા બાપને ઘેરથી આ લઈ આવજે, આ લઈ જાય, તારા હાથ ભાંગી ગયા ને સેવા કરીને બાયલો છે તું, તેમ કે તારા બાપને ઘેરે આ લોકોને બાયલા કીધા છે શાસ્ત્રોએ। જ્યારે હોય તારે પિયરમાં દીકરી જાય એટલે તરત કે તારા બાપ અહીંથી હાલ આવજે, હાલ આવજે, અરે એના બાપે તને દીકરી આપી દીધી, હવે તારે શું કુવામ પડવું છે ભાઈ? કોઈની દીકરી તમને હો બનીને આવી છે, એને કુળ બદલી નાખ્યું, નામ બદલી નાખ્યું, હવે તમારે શું જોઈએ છે? એમાં પોથી માં બનીને બેઠી છે, સુખદેવજી મહારાજ ગંગા કિનારે કથા કરે છે। હજારો સંતો, કથાકારો, કલાકારો, વિદ્વાનો, મોટા મોટા મહાપુરુષો બેઠા, નેમિસાણીમાં સુતજી કથા કરે, 60,000 માણસો બેસીને સાંભળે છે, એટલે મોટા મોટા ઋષિઓ। સુખદેવજી કહે છે, રાજાને આખા વ્રજમાં વાતો થાય છે, કનિયો જતો રહે છે, કનિયાને એક મિનિટ અમે રેઢો નથી મૂક્યો, એ જતો રહે છે, તમારું શું થશે? અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં આંસુ આવે સાહેબ। સવાર પડે છે, કથા બહુ લાંબી છે, પણ આપણી પાસે સમય ઓછો છે। અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે।